હવે આગળ વાત કરીએ તો કેશોદના સોનગઢ ધામ મઢડા મુકામે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. કેશોદના મઢડા ગામે આવેલ સોનલ ધામ સમગ્ર પંથકના આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં દેશ વિદેશમાં વસતા સોનલમાના માયભક્તો દર્શનાર્થે આવે છે. આગામી તારીખ 11-12 એમ 3 દિવસ આ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેની તૈયારીઓ આયોજિત બાબતે પ્રેસ કોન્ફરન્સનો આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ અને જૂનાગઢના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદના મઢડા સોનલ ધામ ખાતે સોનલ બીજ 3 દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવા ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ સાથે 18 વરણને 3 દિવસીય મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. 3 દિવસીય મહોત્સવ દરમિયાન લોકસાહિત્યના ચારણ ગઢવી સમાજના નામાંકિત કલાકારો તથા અન્ય સમાજના કલાકારો હાજર રહી રાત્રે સંતવાણી કાર્યક્રમ રજૂ કરશે. 3 દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે 8-10 લાખ જેટલા ભાવિક ભક્તો આવવાની સંભાવના સેવાઈ રહી છે. સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનો સહિત VVIP નેતાઓ આગેવાનો પધારવાના હોય, વહીવટી તંત્ર દ્વારા પણ આયોજન શરૂ કરવામાં આવી રહ્યું છે. સોનલ બીજ 3 દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ સમિતિઓ બનાવી જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 13 જાન્યુઆરીએ રહેશે ઉપસ્થિત. 3 દિવસીય મહોત્સવ નિમિત્તે સભા, રાજગરબા, શોભાયાત્રા તેમજ લોકડાયરાનું આયોજન થનાર છે. ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ન સર્જાય તે માટે આસપાસના રસ્તાઓ વન વે કરી પાર્કિંગ વ્યવસ્થા માટે 300 વીઘા જમીનમાં પાર્કિંગના આયોજન સાથે ચા, પાણી, ભોજન, પ્રસાદી માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવા સંભાવના વચ્ચે મેડિકલ સેવા ઉપલબ્ધ કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. બોલો સોનલ માં છે કે જય પરમ પૂજ્ય સોનલ માં બનુ માં કંચનબા. આજરોજ મઢડા મધ્યે એક સવૈયો છે કે જીવન ગતિ જાણે મોજું માણે, લાખું લાણે લાવલીએ, ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે, દેખત દાણે દાન દે અને તપ કરવા ટાણે, જે વિધિ જાણે ને વેદ વખાણે વિસ્તારે. આ સૌ મને એટલે યાદ આવ્યું, અમારે કંચનબાના દાદાએ લખ્યો છે. એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે સ્થળ ઉપર ઊભા છે એમાં તડામાર તૈયારીઓ મઢડાના કાર્યક્રમને ઓપ અપાઈ રહ્યો છે. માં જગદંબાની કૃપાથી ચારણો તો ખરા જ, પણ 18 વર્ષ ચારણે તો ચારણો બધા મળી અને આ મહામલાવને જે મહામુલા પ્રસંગને ઉત્સવ ઉજવવા જઈ રહ્યા ત્યારે અનેક સ્થળોથી રાજસ્થાન, MP, દેશ વિદેશ, ઇંગ્લેન્ડ, બ્રિટન, શ્રીલંકા, અમેરિકા, અન્ય દેશોમાંથી પણ, ઓસ્ટ્રેલિયા, એ બધા દેશોમાં જ્યાં જ્યાં બીજી ઉજવાતી આ વખતે બંધ છે. હા, 5-15 સ્થળ એવા ખરા કે જ્યાં એને લઈને કાંઈ નિર્ભર છે એ ઉજવે છે, એને છૂટી આપી છે. મતલબ અત્યારે ઓલ ઓવર ચારણ વિશ્વ કહેવાય, સેવક વિશ્વ સોનલમાં કહેવાય, એમાંથી તમામ જગ્યાએ બંધ રાખી અને આ મહામુલા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવા છે, વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીએ એ બધી વ્યવસ્થાઓ અહીં કરી છૂટવાની તૈયારી છે. આસપાસના ગામડા એવા લાગ્યા છે, એવા લાગ્યા ન પૂછો વાત. ચારણ સમાજ ખૂણે ખૂણેથી, સેવક સમાજ ખૂણે ખૂણેથી, તન અનમન ધનથી લાગી રહ્યું છે. તો આ બાબતમાં કોઈ કચાશ ન રહીએ, એ ભરી પીવા રાત દિવસ આગેવાનો, ગ્રામજનો, આસપાસના ગામડાઓ એ બધા મહેનત ઉઠાવી રહ્યા છે. આ કામ ભગવતીનું છે. સોનભાઈ માં અહીંયા 2010 સંમેલન બોલાવેલું, 2010 પછી 2031 જૂનાગઢ બોલાવેલું, આ પરગણામાં અહીં નાગભાઈમાં ચિરોડા મનુમાં એ બોલાવેલું. આ સંમેલનો હજી સમાજની છે. આ હાંસભાઈ માં આવા સંમેલન ઉતરો તો છે જ રાખ્યા છે. રાજસ્થાનમાં સંમેલન મંડલા સહિતના બધે મળ્યા છે. આઈમાની ધારાને અહીં બાજુમાં મેર પરગણો છે, એમાં પુતિયાઈ નામના જે આઈમાએ આશીર્વાદ આપી, આજ મહામલું સ્થાન આવ્યા ગયા ને રોટલો, એવું જે બ્રાહ્મણના દીકરી કમળાદેવી સાહેબ આઈમાની અમે સાંભળે અને સોનભાઈ માં આશીર્વાદ આપ્યા, વ્રત લીધું, વરડું વિતરણું, ધંધન દેવા દાંત લેવાના હેવા નહીં, જય જય સોનલ માં. એ વ્રત પાડ્યા છે. આજ પુતિયાઈનો દાખલો લ્યો કે કમળાદેવી નિગર ગયા, આજે એક માણસ પણ હાથ લાંબો નથી કર્યો. આ જગદંબાનું આ કાર્ય છે, 100 વર્ષ છે અને એમાં પ્રથમ વખત એવી તક સેવકોને ચારણોને મળી છે અને તન મન ધનથી ઉજવ્યા છે. જય માતાજી. સોનલ માત કી જય, બનુ માત કી જય. આ શ્રી સોનલમાના જન્મને આ વર્ષે, આજે 2024 વર્ષ આજે પછી બેસવા કાલથી જઈ રહ્યું છે, ત્યારે સોનલમાના જન્મદિવસને તારીખ 13-1-2024 દિવસે 100 વર્ષ પૂરા થવા જાય છે. માતાજી તિથિ વાઇઝ આમ તો 13 તારીખ છે, પણ એક
8 તારીખ અને 1 મહિનો અને 1924માં માતાજીનો જન્મ થયો. માતાજી 51 વર્ષનું આયુષ્ય આ ધરતી ઉપર રહ્યા અને પછી સ્વધામ ગમન કર્યું અને માતાજીએ જે શિક્ષણની અને જ્યોત પ્રગટાવેલી હતી, કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે જે અહેમદ સમાજ માટે ઉઠાવેલી હતી, એના ફલશ્રુતિ રૂપે આજે ચારણ સમાજ અને 18 વર્ણ ખૂબ પ્રગતિના પંથે છે. અને આ મઢડા ગામ એ કેશોદ તાલુકો જૂનાગઢ જિલ્લાનું આ મઢડા ગામ છે. અહીંયા આપણે સોનલ માતાજીનો ત્રિદિવસીય એટલે કે તારીખ 11, 12 અને 13 એ ત્રિદિવસીય જન્મશતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા આપણે જે આયોજન કરવામાં આવ્યું છે આપણા કલ્ચરલ ડોમમાં હાલ આપણે ઉપસ્થિત છીએ, ઊભા રહ્યા છીએ ત્યારે અહીંયા જે માણસો આવવાના છે એ ટોટલ 3 દિવસની અંદર ટોટલ 7 થી 8 લાખ માણસો અહીંયા પધારવાના છે. એમાં જે આમંત્રિતો છે એમાં તારીખ 11ના દિવસે પહેલી સભામાં આપણે ઓપનિંગ સેરેમની આપણી ઉદ્ઘાટન સમારોહ છે, તેમાં મોરારી બાપુ અને આપણા દંડી સ્વામી પધારવાના છે શારદાપીઠમથી, જગતગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી, તેમજ આપણે સીપી દેવલ અને ટોટલ 9 પદ્મશ્રીઓ 3 દિવસ દરમિયાન પધારવાના છે. તારીખ 12ના દિવસે રમેશભાઈ ઓઝા અને સ્વામી સચ્ચિદાનંદજી તેમજ ત્રાસલાથી ધર્મગુરુ ધર્મબંધુજી મહારાજ પધારવાના છે. તારીખ 13ના દિવસે સવારની જે સભા છે તે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મહારાજાઓ અને જે આપણા પત્રકાર મિત્રોને પણ આપણે અહીંયા આમંત્રણ આપવાનું છે. ત્યારે આપણી સવારની સભા અને બપોર પછીની જે સભા છે એ સંત સભા છે, જેમાં સંતો મહંતો અને માતાજીઓ ઉપસ્થિત રહેવાના છે. ત્રણેય 18 વર્ણને આપણે અહીંયા આમંત્રિત કર્યા છીએ અને માતાજીનો જન્મશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપણે 13 તારીખે રાજ્યપાલ પણ આચાર્ય દેવવ્રત પણ પધારવાના છે. જે બીજું આયોજન વિશેના ભાગરૂપે આપણે માહિતીગાર કરું તો અહીંયા જે આયોજન થવા જઈ રહ્યું છે, આયોજન ટોટલ આપણે 450 વીઘામાં આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં આપણે અલગથી બીજી જે જગ્યાઓ છે જે પાર્કિંગ માટે ફાળવેલી છે, આપણું જે અગતરાઈથી રૂટ જે અંદર આવે છે તે આપણો ઇનકમિંગ રૂટ છે અને જે એક્ઝિટ છે આપણો હાંડલા જે ગામ છે ત્યાંથી આપણું એક્ઝિટ છે અને VIP જે એન્ટ્રી છે VIP એન્ટ્રી માટે આપણે અલગથી પાસ આપવામાં આવ્યા છે અને આવી રીતે ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આપ બધા